લાસ્ટ ડેટ હતી પીયુસીની. બાય ધ વે હું અત્યારે નીકળું છું અમદાવાદ માટે, 4 વાગી ગયા છે અને આઈ થિંક સાંજે 7 વાગે પહોંચીશ, 7:30-8. જો ટ્રાફિક નડશે તો જોઈ જાય છે. સેટરડે સન્ડે એન્જોય કરવાનું છે અમદાવાદ, પછી મંડે મોર્નિંગમાં યા સન્ડે સાંજે જેવું સારું હશે એવું રીતના નીકળી જઈશું. મજા આવશે. મસ્ત ચા પી લીધી છે અને અત્યારે લસકાણાથી કામરેજથી સીધો હાઈવે ટચ કરી અને અમદાવાદને માટે નીકળી જવાનું છે. ગૂગલ મેપ તો માર્યું નથી એટલે અમને અંદાજ માર દેવાય, 4 કલાક જેવું થશે કારણ કે અત્યારે રસ્તા બહુ ખરાબ છે અને હાઈવે ઉપર ક્યારે પણ ખાડો મળી શકે એટલે આપણે શાંતિથી જવાનું છે. કોઈ પણ જાતની આપણે ઉતાવળ જ નથી કરવાની. એન્ડ આપણે 2-3 દોસ્તારો હમણાં ગયા બધા અમદાવાદ માટે અને આમ ખેડા બાજુ, તો એમને બધાને ભાઈ ટાયર ફાડી નાખ્યા, રિંગ વાળી નાખી એટલે અચાનક જ રોદો આવે. રોદો આવે એટલે 2 ફૂટનો રોદો એટલે એમાં પછી પતી જ જાય. એટલે હવે શાંતિથી આપણે ચલાવશું અને શાંતિથી જઈશું એન્ડ મળીએ. સારા સારા તમને શોર્ટ્સ બતાવીશ, સારું સારું આવશે તો હું મસ્ત મસ્ત શોર્ટ લઈશ. બહુ જ ખરાબ છે ભાઈ હાઈવે, લગાતાર ચાલુ જ છે આ રીતના જ આવે છે. થોડુંક ચાલે છે આવું આવે, થોડુંક ચાલે સ્પીડ જ નથી પકડતી ભાઈ. પેલો ફ્યુલ સ્ટોપ છે, હવે બીજો સ્ટોપ ક્યાં લઈએ નક્કી નથી, વિચાર કરવો પડે ક્યાં નાખ્યું. આમાં કેમેરામાં તમને જસ્ટિસ ન થાય બટ રિયલમાં જોવો તમને ખબર પડે ભાઈ. વાગી ગયા છે અને હજી હું ભરૂચ જ પહોંચ એટલે 8 તો વાગી જવાના, અમદાવાદ 8:30 જેવું થઈ જશે. હજી મેં કોલ કર્યો નથી પૂછ્યા ને કે હું નીકળી ગયો છું. યસ, બાય ધ વે રોડ બહુ મસ્ત છે ભરૂચ, પછી આમ તો કામરેજ થી પાનોલી સુધી જ ખરાબ છે, બાકી તો ચકાચક છે ભાઈ, મજા આવે છે, ટ્રાફિક પણ નથી એન્ડ વાતાવરણ બી બહુ મસ્ત. ગુડ ઇવનિંગ ફ્રોમ ધ ઓનેસ્ટ કરજણ. કરજણ ઓનેસ્ટ પહોંચી ગયો છે, અત્યારે વાગી ગયા 6 અને મોટું મોટું ફ્રેશ થઈ પછી નીકળી જઈશ. જમવાનું અમદાવાદ છે, ફોન કરી દીધો પૂજાને એન્ડ મજા આવી. તો ફ્રેશ થઈ ગયો છું, ખાવાની કઈ ઈચ્છા નથી, ચા પીવાની પણ ઈચ્છા નથી, તો હવે વેસ્ટ ટાઈમ નથી કરવો, નીકળી જઈએ. એકલો છું ને એટલે આમ કંટાળો આવે, એકલા એટલી બધી મજા નથી આવતી. એ સોંગ સાંભળવાના ને વાતું કરવાનું કોઈ હોય નહીં ને, આપણે એકાદો જોઈએ ભાઈ. આ તો શોર્ટ ડ્રાઈવ કહેવાય, અમદાવાદ તો ચાલે એટલું બધું. ગામડેથી નહીં પણ એકલા આવેલા છીએ લોંગ ડ્રાઈવમાં, પણ વધારે લોંગ ડ્રાઈવમાં તો ભાઈ કોકને લઈને જવું પડે, એકલા ના મજા આવે, કંટાળી જઈએ. બ્રિજ ઉપર ચક્કા જામ, ટ્રાફિક દેખે છે ભાઈ, આગળ કઈક થયું લાગે છે. એસે છે બ્રિજ ઉપર તો એ રીતના ટ્રાફિક તો ના આવે, કઈક હશે અડીબડી ગયા હશે કઈક. 10 મિનિટ થી ઉભો છું, કેટલા 10 મિનિટ થી ધીમે ધીમે ચાલે છે, હવે પેલા તો હાવ બ્લોક જ હતું એટલે આગળ નક્કી કઈક હશે. 110% બોલે તો બહુ મજા આવે ને ત્યાં ઓડી જાય એટલે કંટાળી જઈએ, જેવી મજા આવે ને આમ ઉગતો સૂરજ અને ઢળતો સૂરજ એમાં બહુ મજા આવે. રાત્રે એટલી બધી મજા ના આવે, એસે મને એકલા ને મજા આવે, બાકી બધાને મજા ન આવે એટલે આપણે એની સાથે રાત્રે ના કરાય એટલે આ ટાઈમ બેસ્ટ. મને સવારે મોર્નિંગમાં પણ બહુ મજા આવે અને સવારે ઢળતો શામ હોય ને એ પણ બહુ મજા આવે. એટલે હવે જોઈએ આગળ, આ ટ્રાફિક ધીમે ધીમે હવે રિલીઝ થાય છે તો બહુ મજા આવશે, જોઈએ આજે શું છે. બહુ જ લાંબો જામ છે ભાઈ. તો ભાઈ ટ્રક અને ફોર વ્હીલ નું થોડું થોડું સ્ક્રેચિસ પડી ગયું હતું એના કારણે માથાકૂટ થઈ જાય છે 15 મિનિટ. પછી બે શાંતિથી વિચારીને બ્રિજ ક્રોસ કરીને સાઈડમાં ઉભા રહી ગયા હતા જેથી કરીને બીજા ચાલી શકે, એ સારો હતો ડિસિઝન. પણ ક્યાં સો ઘડીએ નીકળો તો એમાં નથી ખબર, બાકી બેક ટુ બેક નડે છે મને. પાછો 2-3 મિનિટ ઉભું તો પાછું રનિંગ થઈ ગયું છે, આ વખતે રન થઈ ગયો થોડોક. સડનલી પ્લાન કર્યો ને અમદાવાદ જવાનો કારણ કે સવારે વિચાર તો સન્ડે મોર્નિંગ જવાનો હતો
પણ બપોર જે તમારું કામ બધું પતી ગયું હતું, મેં કીધું હવે ભાઈ આખી રાત કાઢીને સવારે પાછું નીકળું, બપોર ત્યાં પહોંચો, એને કહેતા રાતે જ પહોંચી જાય શાંતિ, રાતે બેસીએ, કાલે સેટરડે અને સન્ડે બે દિવસ છુટ્ટી જ હોય બધાને, એટલે બધા ભેગા રહેશું, મજા કરશું, ઠીક છે. કાલે મારે બી બે ત્રણ મિત્રો સર્કલ ફ્રેન્ડ સર્કલને મળવાનું મળવાનું છે, જો કાલે ટાઈમમાં એડજસ્ટ થશે તો મળી લેશું. શું છે બધું જોઈ લો, બ્લોક એ બ્લોક, સાઈડની લાઈન હાલે છે, મારી લાઈન જ બ્લોક છે, લાગણે આમ 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 કરવા વાળા માણસો ને તો આપણે બેઠું રહેવાનું, ખોટી અણી કાઢવાની નહીં, આમ 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 કરીને ખોટું હેરાન થવું નહીં, સરવાળે ત્યાં જ પહોંચો ગમે એટલા વળખાણ તો, એટલે શાંતિ જ જવાનું. પાછળથી ટ્રકે ગાલી દીધી ટ્રક ને, બીજું કઈ છે નહીં, જોવો ભાઈ બેક ટુ બેક ત્રીજું. મને અત્યારે ફોન આવે ક્યારે પૂછાવ નક્કી નથી ભાઈ, મેં કહી દીધું પૂજાનો હજી જસ્ટ કોલ આવ્યો હતો કે તમારે કેટલો ટાઈમ લાગશે, મેં નક્કી નહીં ભાઈ, આમાં બેક ટુ બેક ટ્રાફિક આવે છે, ક્યાંથી આમાં ટાઈમ હું તમને કહી શકું. ચોથી વખત ખરાબ છે, એટલે ખરાબ જ છે, ક્યાંક ક્યાંક મને કઈ કેવું જ નથી. અત્યારે જસ્ટ બરોડા ક્રોસ કર્યું છે અને મહાત્મા ગાંધી એક્સપ્રેસ હાઈવે ચાલુ થઈ ગયો છે, તો હવે સીધો અહીંથી ડાયરેક્ટ અમદાવાદ, અને અમદાવાદ પહેલા રિંગ રોડનો બાયપાસ લઈ લેવાનો છે, કારણ કે નિકોલ જવાનું છે ન્યૂ નરોડા, સો ત્યાંથી વધારે ઇઝી પડશે. છે લાસ્ટ ટાઈમ પણ ગયો હતો ત્યારે મેં બાયપાસ જ લીધો હતો રિંગ રોડ, 80 ફૂટના રિંગ રોડ પરથી. ભાઈ અમદાવાદ દૂર નહીં, ઓર અમદાવાદ જ્યાદા અભી દૂર નહીં હે ભાઈ. એન્ડ યસ, સિવાન્સને મળવાની એક્સાઇટમેન્ટ તો છે જ અલગ જ. મળી જતો થોડો થકાન મહેસૂસ થાય છે, અને ટ્રાફિક પણ હતી એટલે એના કારણે વધારે થાક લાગ્યો. બસ ગયા ઘરે જઈને શિવાંશને મળીને ખાઈ પીને મસ્ત આરામ કરીને બેસવું છે. ફાઇનલી ઘરે પહોંચી ગયો ભાઈ, વેરી એક્સાઇટેડ સીમાંતને મળવાની ભાઈ, તક્ષીને બધાને બહુ મજા આવશે, બે દિવસ મોજ કરશે. જય સ્વામી નારાયણ. હું હાલે છે એવું કોણ કરતું તું, હે એ પગ કોને, ન્યા કોને માર્યું તને, મમ્મીએ માર્યું તું, હે પછી એમ કરતું કોણ કરતું, તેમ કોણ કરતું, હે અરે પછી તન મમ્મી મારતી હતી તોફાન કરતો તું,
તને કેમ મમ્મી તારે કેમ મારતી હતી? હે ઈ ગાલે મારતી હતી? અચ્છા એમ ધબા મારતી હતી? કેમ કેમ મારતી હતી? એવું થતું? એવું કરતી હતી? પાંચ છ દિન ની વાતો બધી ભેગી થઈ ગઈ ને અત્યારે વાત કરે છે. વાતો ખૂટતી જ નથી ભાઈ ની. એટલે હવે બે અહીંયા બેસી છે, બાર મહેમાન આવ્યા છે તો મહેમાન પાસે જઈશું એમ બધા સાથે બેસશું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ડેલી. લાઈક કરો, કોમેન્ટ કરી શકો, સબસ્ક્રાઇબ કરો, મોજ કરો. ઓકે બાય બાય. બાય બાય કીધે? બાય બાય. બાય બાય. ચાલ શિવો તીજો તક્ષવી હું તીજો ને એટલે મારે ખોળા મહિનો હોય ગયો. શિવો ક્યાં હું તો તું?